બસ તમને મળીને બહુ આનંદ થયો આજે. બસ કૌશિક ભાઈ ઘરે જવાનું હતું એટલે આવી ગઈ. આવજો પાછા. રાજુ કાકા ગાળ ખેંચ્યા. જય માતાજી, રામ રામ. નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે. આજ ભર બપોરે તડકાનો વ્લોગ ચાલુ કર્યો છે, કેમ કે એક સબસ્ક્રાઈબર આવ્યા છે બહુ આગેથી. જોવા તમે મળવા આવ્યા છે સ્પેશિયલ, ઘરે જઈને તમને મળાવું. તો રજવાસ ભાઈ સ્પેશિયલ આવ્યા છે મળવા. તમે કીધું હાલો વ્લોગ સ્ટાર્ટ કરીએ, અને ઘણા દૂરથી આવ્યા છે. જો ગાડી લઈને આવ્યા છે, બે કપલમાં આવ્યા છે, અને ખાસ ભાઈનો બર્થડે હતો આજ, તો સ્પેશિયલ આવ્યા. તો મેં કીધું હાલો હવે ઘર બાજુ, પહેલાં તો દુકાન હતા, દુકાને થોડા બોડા પીધી, તો મેં કીધું હાલો હવે ઘર બાજુ જઈ ચા પાણી પીવા લઈ જઈ. મહેમાનને ઘણી બધી લાવ્યા છે, તો જો હવે જઈએ છીએ. જો આવે છે ધીમે ધીમે ગાડી. તો ભાઈ ફોર વ્હીલમાં બેસી ગયા છીએ, અને મજા આવી ભાઈ ફોર વ્હીલમાં. અમારો રસ્તો પણ ખતરનાક, જો કંઈ ઘટે નહીં રસ્તો. શું કહેશો બાકી? બસ તમને મળીને બહુ આનંદ થયો આજે, અને સ્પેશિયલ આવ્યા છે ભાઈ મળવા. મહેમાન આવી ગયા છે ઘરે, ચા પણ લે. થોડાક તો લ્યો, થોડીક કે નહી લાવો. તો આપડે તો હાલ છે, હાલો ચા પીવા. બસ 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 બસ, હાલો બધા ચા પીવા. મહેમાન છે સ્પેશિયલ વિક્ટર ના. શું કહેશો બાકી? અમારી ચેનલ બસ તમારી મહેમાન ગતિ અમને બહુ ગમી, અને ડેઈલી તમારા વિડીયો અમે જોઈએ છીએ. ડેઈલી નવો વિડીયો આવે એટલે તરત પહેલા અમે વિક્ટરથી મોવા સુધી જતા હોય, 20-24 કિલોમીટરનો અપડાઉન હોય ડેઈલી. તો સવારમાં પહેલા જ તમારો વિડીયો જોવાનો હોય, તમારો અને જેકભાઈનો. વાહ ભાઈ વાહ વાહ, બધા સ્પેશિયલ સબસ્ક્રાઈબર છે. બાકી તમે શું કહેશો બેન? બસ કૌશિક ભાઈ ઘરે જવાનું હતું એટલે આવી ગઈ. તો સ્પેશિયલ મળવા આવ્યા છે. રશ્મિતા બેઠી છે, જમવાનું કીધું પણ આ લોકો રહેતા નહીં. ડાળ લેકર બનાવી નહીં, ડાળ બનાવી નહીં. સ્પેશિયલ બધા બેઠા છીએ, અને હવાઈ કરી છે, અને બહુ આનંદ થયો કે ઘણે આગેલી મળવા આવ્યા ભાઈ વિક્ટરથી. પહેલાં અમે એકવાર મોવા ભેગા થયા હતા, અચાનક ભેગા થઈ ગયા, પિક્ચર જોવા ગયા ને તે અચાનક ભેગા થઈ ગયા. તો આજે બે ફેમિલી સાથે આવ્યા છે, તો બહુ આનંદ થયો. તો જો બેઠા છે આપા મહેમાન આવે ની, પા વધારાનું આ કરે અમારે, કેમ કે છોકરાને ભાઈ પૈસા દેતા જાય એવું છે. જે આવે ને એવું થાય. તો કાંઈ નહીં, બસ મજા આવી. સ્પેશિયલ ભાઈ આવ્યા, અને ઘણે આગેલી જો ભાઈ ફોર વ્હીલ સાથે આવ્યા, તો બહુ આનંદ થયો. અને વહેલા મોડી હવે આપણું સપનું છે. શું કહેજો ભરતભાઈ, લેવાય કે? તો આ વાત, હા પાકું પાકું, 100% પાકું પાકું. જો તો ભાઈ આવ્યા છે સ્પેશિયલ, હવે જાય છે. તો આવજો પાછા. તો જો ભાઈ જવા દીધા છે ભરતભાઈ, નીકળી ગયા છે. જો રિવર્સ, અહીંથી રિવર્સ લેવી પડશે, કેમ કે અહીંથી રસ્તો છે ને ખરાબ છે અમારો થોડો. ઘણા બધા વાર તમે કમેન્ટમાં કહો છો ને, પણ આ થોડી ગટર લાઈનની પ્રોસેસ ચાલુ છે, ધીરે ધીરે આવી જાય. લે ઊભી તો રહ્યા, અને ઓળખો કે કમેન્ટમાં કહેજો. આ છે અમારા જયદીપભાઈના બેન મીરાબેન. મીરાબેન બહુ ગીત ગાતા, હેડી મતા ચારે હવે ને ગાતા કા ને ગાતા ને અહીંયા બધા હોય, શરમ લાગે કે નહીં એવું છે. તો મીરાબેન શું લેવા જાય? સોડા લેવા જાય છે, સોડા લેવા. પેલા મોટી શું કરે હા? કેમ કેન પા ક્યાં દુવેરકા? મોટી દુવેરકા જવાનું છે. દુવેરકા હા, શું કે કોને અર્ધા છો? કેમ ઉભો રહીને વાત કર, કઈક લો ભાગી ગયો હવે ની વાત. હાન દે ભાઈ, તો ચાલો હવે બપોર થઈ ગયા છે, ને હું જમવા આવી ગયો. મહેમાનને દુકાને લઈ ઘરે લાવ્યો છું, અને હવે જમી લઈએ આપણે. તો હાલો તમે પણ જમવા. ભાઈ મહેમાન તો આવ્યા, પણ સાથે સાથે જો ભાગી લેતા આવ્યો. જો જો રોલ લાવ્યા છે. અરે વાહ, કોનો એક કેસી તારો એમને? જો આમાં બીજું શું છે, જો ચોકલેટ છે આમાં, અને અમે ભાઈનો બર્થડે હતો ને સ્પેશિયલ, તો ચોકલેટ આવી ગઈ અમારે બર્થડે ગિફ્ટ. જો બર્થડેની ચોકલેટ આવી ગઈ છે. તો હાલો તો જમી લીધા, જમી આવો. હવે મારે જમવાનું બાકી છે, અસ્મિતા જમી લીધી છે, અને 1:30 જેવું થઈ ગયું, 1:30-2 વાગવા આવી ગયા છે. મારે મોડું થઈ ગયું એવું છે. તો આ લોકો હવે ચોકલેટો ખાય છે, અને હવે હું છે ને જમી આવું. જમવા આવે જમી લઈએ. તો સેવનું શાક છે, રોટલો છે, ઠંડી છાશ છે. તો હાલો હવે જમી લઈએ. હું કઈ નહીં બોલે, બોલ હું કઈ નહીં.
કઈ નઈ કઈ કે આ ડબલ કેમ પહેરી લીધા? ટી શર્ટ ને શર્ટ બે કેમ? એમ કેમ હે એન્ટ્રી પડે તો લો રોલ લાવ્યા હા મહેમાન કા મહેમાન એવા તારે હાથ લાવ્યા હો એનો બર્થડે હતો ને આજ થી લાવ્યા હા કહી દે આમ દો સેમ આમ દો થેન્ક યુ કહી દે થેન્ક યુ ત્યાં હજી એક વાર કહી દે કહી દે કહી દે કહી દે હા એક વાર કહી દે થેન્ક યુ કહી દો જો અમારે રિવોમ ઇલેક્ટ્રોનિક રાજુ કાકા કઈ ઘટેલ ની જો ટાટર ફિટ કરે છે આ નાનો કારીગર આવી ગયો આજ જો હોલ પાડે છે બેઠો બેઠો પૂઠામાં જો જો આમ જો જો આગળ પ્રેક્ટિસ આપે રાજુ કાચા દીની કારીગર બનાવવો પડશે કેમ કે લોડિંગ જ એટલું હોય અમારા કાકાની દુકાન આખી ભરી હાથ પડી ગઈ છે અને આવતા રહ્યો છું ઘરે અને અસ્મિતા કંઈક બનાવે છે શું હે આ ગાજરના આથણા બનાવે ભાઈ જો સરસ મજાના ગાજરના આથણા બની રહ્યા છે તો આજે સાંજે ગાજરના આથણા ખાવાની શાક શેનું બનાવવાનું છે તો બસ આખા રીંગણા આખા રીંગણા ફૂઈની વાળી લેવલો છે ને એ છે બની ગયેલા છે ભાઈ જો જો ભાઈ આખા રીંગણા કમ્પ્લીટ થઈ ગયા છે બિના શેજી હું નાખી લે કેસુ ને કાંટો મજાવા લઈ જાઓ હાલ બેન હાલ તો બેન અમારે રેડી થઈ ગયેલા છે કાંટો મરે એવું જો ઓલા બેન આવ્યા જો કેમ પધાવા ને તો હવે બે બેનો લઈ જાઓ એ કાંટો મરાતા અને પછી પાછો દુકાને જાઓ જો આવી ગયા છીએ મઢિયા બાપા સીતારામની લહેર પટ્ટી ખાવા કા બેન લહેર પટ્ટી ખાવા આવી ગયા છીએ અમારે બાપા સીતારામની મઢી સરસ મજાની અને અહીંયા અમારે બેન લહેર પટ્ટી ખાય છે અને આ છે ને ડાઠાવાળો રોડ છે જો ડાઠાથી પટ્ટાપરા વેજોદરી તો જો ભાઈ વાળો અપાઈ ગયો છે વાળોમાં રીંગણા આખા તમને બતાવ્યા છે પહેલાં અને સાથે છે દૂધ અને ગાજર 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 કાથણા છે તારા ભાઈ હે ખાઈ લીધું તો ખાવાનું બાકી કેમ ભાવતું ને તો શું ભાવે તને તીખારી ભાવે ભાઈ ભેંસો છે નહીં અમારી પાસે દહીં ની તીખારી ભાવે છે આ ભાઈ ને દહીં ક્યાંથી કાઢવું એ વાંધો છે હે કેમ કહીશું તો હવે બકી જાય કે રીંગણામાં હા ભાઈ રીંગણામાં બકી જાય હાલો તો હવે વાળો કરી લઈએ હવે વાળો પાણી કરીને આવતરીઓ છું ઘરે અને ખાસ વિડીયો એડિટિંગ કરતો અને ત્યાં એક મહેમાન આવેલા હતા ભાવનગરથી ફેમિલી સાથે હતા છોકરાને બધા હતા તો ભાઈનું નામ તો હું ભૂલી ગયો પણ એડિટિંગ કરતો ને ત્યારે ખ્યાલ આવ્યો કે ક્લિપ ડિલીટ થઈ ગઈ છે તો ભાઈ મહેમાનને દિલથી સોરી કે તમારો જે વિડીયો હતો મેં જોયો પણ રિસાયકલ બિનમાં પણ નથી તો કેમ કે એ કાલે આવેલા હતા ને તો કાલે બધો ફોન આખો ઓલો કરેલો હતો તો એ કટકો કાલમાં હતો તો એ કટકો ડિલીટ જ થઈ ગયો હશે અને કંઈ ખબર જ નહોતી અને ફોન ખાલી કર્યો તે રિસાયકલ બીને તે એ કારે બધું ઉડાડ નાખ્યું તો એમાં એ કટકો હોઈ ગયો તો એ ભાઈને દિલથી સોરી કે તમે વિડીયોમાં હું ન નાખી શક્યો પણ નેક્સ્ટ ટાઈમ આવજો બધા ફૂલ ફેમિલી સાથે તો બસ બીજું તો શું કહેશું માફ કરજો અને ખાસ હવે આજનો વિડીયો પણ આપણે અહીંયા પૂરો કરીએ વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ ઉપર પહેલી વાર આવી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી લેજો મળશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ આવજો બાય બાય.